करिए तो अमीरगढ़ तालुकाना डाभेला गामे युवानों द्वारा नीलकंठ महादेव ना मंदिर जाई मिष्ठान रूपी भोजन करी संतो महंतो ना आशीर्वाद ले नवा वर्ष नी उजवणी कराय छे। प्राप्त माहिती अनुसार डाभेला थी 5 किलोमीटर दूर नीलकंठ महादेव नु मंदिर आवेल छे। आ मंदिर मां भोलेनाथ ना दर्शन करवा दूर दूर थी भक्तो आवता होय छे ने भोलेनाथ ना दर्शन करी नवा वर्ष नी शुभ शुरुआत करता होय छे। त्यारे डाभेला गामना वीर कृपा युवा मंडळ द्वारा पण नवा वर्ष नी शुरुआत भोलेनाथ ना दर्शन करी नाना भूलकाओने मिष्ठान रूपी भोजन आपवामां आव्युं हतुं ने एक उमदा कार्य करी नवा वर्ष नी शुभ शुरुआत करी हती, जेमां मोड़ी संख्यामां भक्तोए प्रसाद नो लाहवो लई धन्यता अनुभवी हती। अत्रे ઉલ્લેખનીય છે કે નીલકંઠ મહાદેવ અરવલ્લીની ગિરિકૃષ્ણમાં બિરાજમાન છે। આ મહાદેવ મંદિરમાં છેલ્લા 3 વર્ષથી યુવાનો દ્વારા મિષ્ઠાન રૂપી ભોજન કરાવી નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે અમારા લાઈવ ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ વિનોદસિંહ ડાભી તથા તેમના સહયોગી મિત્રો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષની શુભ શરૂઆત લોકો અનેક રીતે અવનવી પ્રક્રિયાઓથી કરતા હોય છે। અહીંયા અમે ઉપસ્થિત છીએ ડાભેલા ગામથી 5 કિલોમીટર આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે। નીલકંઠ મહાદેવ મંદિરે પર્યટક સ્થળ છે। અહીંયા લોકો નવા વર્ષના દિવસે આવે છે અને એક મહાદેવબાજીના આશીર્વાદ રૂપી લઈ અને નવા વર્ષની શુભ શરૂઆત કરે છે। અહીંયા આપણે સાથે ઉપસ્થિત છીએ એક દર્શનાર્થી, એમને પૂછીશું કે તેઓ આજે પણ નીલકંઠ મહાદેવ મંદિરે આવ્યા હતા અને તેમને મહાદેવબાજીના દર્શન કરી કેવો લાભ મળ્યો અને શું પ્રોગ્રામ હતો એમનો? મારું નામ રાજેન્દ્રસિંહ છે। અમારા ગામથી 5 કિલોમીટર દૂર એક નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં અમે બધા ભાઈઓ સાથે અમે નવા વર્ષમાં ત્યાં હર નવા વર્ષે અમે છેલ્લા ત્રણ વર્ષથી અમે આવીએ છીએ અહીંયા અને મહાદેવ બાબુજીના અમે દર્શન કરીએ છીએ મંદિરે અને સાથે સાથે અમે મિષ્ટાન રૂપે પ્રસાદ બનાવીએ છીએ અને મહારાજ પણ છે ત્યાં બધા અને આ રીતે અમે ભોજન લઈએ છીએ। સારી રીતે અમે નવા વર્ષની એક શુભ શરૂઆત કરીએ છીએ। તેમના આશીર્વાદ બહુ મળે છે, સારું એવું અમને આશા છે। તો આ હતા રાજેન્દ્રસિંહ, તેમનું કહેવું છે કે ડાભેલાથી 6 કિલોમીટર દૂર નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા સમસ્ત ડાભેલા ગ્રામજનો નવા વર્ષની શુભ શરૂઆત મહાદેવના દર્શન કરી કરે છે અને મિષ્ટાન રૂપી ભોજન બનાવી અને એક પ્રકારનો આનંદનો લહાવો લે છે। હું વિનોદસિંહ ડાભી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ।